5.13 क्वेश्चन है, એમાં કહ્યું છે 70 કેજી દળનો એક માણસ વજનકાંટા પર ઊભો છે, દરેક કિસ્સામાં વજનકાંટા પરનું અવલોકન કેટલું હશે? તો અહીંયા એક ધ્યાન રાખીએ અને આપણને સમજ રાખીએ કે કહેવાય શું માંગે છે. લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડના નિયમિત ઝડપથી ગતિ કરે છે, તો એ વખતે વજનકાંટો કઈ રીતે બતાવશે? તો અહીંયા આપણે કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય રાખીએ, થોડુંક ધ્યાન આપી દેશો તો ક્લિયર થશે. કોઈ માણસ આ રીતે વજનકાંટા પર ઊભેલો છે, મેં તમને નીટના લેક્ચરમાં આ ડિટેલ બતાવી હતી, પણ જે લોકો છતાંય આમાં કન્ફ્યુઝ હોય તો એક વખત ધ્યાન રાખે. હવે વેગ અચળ વેગથી ઉપર જાય છે, જો વેગ અચળ હોય પહેલી કન્ડિશનમાં, જો વેગ અચળ છે અને વેગ અચળ હોય તો પ્રવેગ કેટલો થાય? 0 થઈ જશે. તો પ્રવેગ તો છે જ નહીં, દેટ મીન્સ માણસનું વજન mg છે એ જ આપણને ફીલ કરાવશે. તો લંબબળ જે વજન કાંટો હશે, ધ્યાન રાખો એ લંબબળ મેઝર કરે, લંબબળ મેઝર કરશે. તો n ઉપરની તરફ, વજનબળ નીચે છે અને બીજો કોઈ પ્રવેગ છે નહીં કારણ કે વેગ અચળ છે, તો પ્રવેગ 0. તો અહીંયા આપણા માટે કયું રિલેશન આવ્યું? એન બરાબર mg. તો વજન કાંટો કેટલું માપે? mg માપશે પહેલી કન્ડિશનમાં. તો અહીંયા આપણે સમજીએ, આમાં કોઈ પ્રવેગ છે નહીં અને પ્રવેગ 0 હોય, દેટ મીન્સ એન બરાબર mg થાય. તો 70 માણસનું દળ, 10 ગુરુત્વ પ્રવેગ છે, 17 kg વેઇટ એટલે કે 70 કિલો મેઝર કરશે, અથવા તમે કિલોગ્રામ વેઇટમાં એનો યુનિટ લખી શકો છો. તો અહીંયા સમજ રાખો, 70 × 10 છે, તો આમાંથી જીની વેલ્યુ ના લખો, જીને એમના એમ રહેવા દો. તો એમ જે આવશે એ આપણને કેજી વેઇટ આવશે, અથવા તમે એને 10 વડે ભાગી નાખો. આપણું જે ફાઇનલ આન્સર આવે એ બીજા શબ્દોમાં એમ કહી દઉં કે એને 10 વડે ભાગી નાખો, અથવા પછી તમે એને 700 ન્યૂટન લખી દો તો બી ચાલે. તો હું બીજા શબ્દોમાં અહીંયા લખવા માગું છું, જો કોઈ કન્ફ્યુઝન ના રહે તમને, તો અહીંયા સીધા શબ્દોમાં કહી દઈએ કે આપણું કેટલું મેઝર કરે? 700 ન્યૂટન. અને 700 ન્યૂટનમાંથી જો કિલોગ્રામ વેઇટ કરવું હોય તો જીની વેલ્યુ વડે ભાગી નાખો, 10 વડે ભાગી નાખશો એટલે આપણને કેટલા મળશે? 70 મળશે. 700 ન્યૂટન લખશો તો ખોટું નહીં પડે. બી કન્ડિશનમાં કહ્યું છે લિફ્ટ નીચેની તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી જતી હોય. તો અહીંયા આપણે કોન્સેપ્ટને સમજવા રહીએ, તો જો લિફ્ટ પ્રવેગ નીચેની તરફ જાય છે, તો અહીંયા સમજો કે હવે થશે કેવું કે માણસનું વજન ક્યાં લાગે? નીચે લાગે. લંબબળ ક્યાં લાગશે? ઉપર લાગશે. આ બે કોન્સેપ્ટ તો હશે. લિફ્ટ નીચે જાય છે તો આભાસી પ્રવેગના કારણે જે બળ લાગશે એ ઉપર લાગશે એમ એ જેટલું. આભાસી પ્રવેગના કારણે જે બળ લાગ્યું એ ઉપર લાગ્યું એમ એ જેટલું. તો અહીંયા આપણે જોવા જઈએ તો એન બરાબર કયું સૂત્ર આવ્યું? mg − ma. બીજા શબ્દોમાં હું લખી શકું કે આવી કન્ડિશન જ્યારે પણ આવે તો એમ કોમન કાઢીને સીધું શું લખવાનું? g − a. જો ધ્યાન રાખજો, અહીંયા લિફ્ટ જો નીચે જતી હોય તો આપણે આમાં લખી શકીએ mg − a, લિફ્ટ જો ઉપર જતી હોય તો m + g + a થશે. તો ફરી એકવાર અહીંયા રિવાઇઝ કરું છું, વજનબળ નીચે લાગશે, લંબબળ ઉપર લાગશે, લિફ્ટ નીચે જાય છે, આભાસી બળ ઉપર જશે, તો એન બરાબર mg − ma. સીધા શબ્દોમાં ડાયરેક્ટ લખી દેવાનું, જ્યારે કોઈ પદાર્થ નીચે જતો હોય તો એ પ્રવેગથી, તો mg − a થશે, અને જો ઉપર જાય તો mg + a. હવે અહીંયા આપણે સીધા એનને સબ્જેક્ટ બનાવી દઈએ, આ બધી માથાકૂટ કર્યા વગર. હું આની કોઈ જરૂર નથી, આ કેન્સલ કરી દેજો. આપણે સીધું આ સ્ટેપ જ લખી કાઢવાનું, વધારેમાં ટાઈમ પાસ કરવાની જરૂર નથી. એન બરાબર m + g − a. તો એમની કિંમત 70 લખવાની, g 10 છે ને કેટલા પ્રવેગથી જાય છે નીચે? 5. તો આપણને કેટલું આવ્યું? 350 ન્યૂટન આવી જશે. અને જો કિલોગ્રામ વેઇટમાં કરવું હોય તો ભાગ્યા 10 કરી દો તો 35 kg વેઇટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ એના પછી કહ્યું છે લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉધ્વ દિશામાં એટલે ઉપર જતી હોય. તો હવે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ઉપર જાય તો ઉપર જશે તો લિફ્ટની કન્ડિશન કઈ હશે? જો લિફ્ટ, હવે એન તો લંબબળ ઉપર લાગવાનું, વજન પણ નીચે લાગવાનું, પણ પદાર્થ ઉપર જાય છે તો આભાસી બળ ક્યાં આવી જાય? નીચે આવે એમ એ જેટલું. તો એ પછી એન બરાબર કેટલા આવ્યા? એમ મેં તમને આગળ વાત કરી હતી, g + a થઈ જશે. ઉપર જતું હોય તો કયું આવે? g + a. તો આપણે ડાયરેક્ટ એની અંદર લખવાનું છે, આ બધું ટાઈમ પાસ કરવાની કોઈ જરૂર નથી અહીંયા. પણ એન બરાબર m + g + a આવે, જ્યાં એમની કિંમત થશે 70, g 10 a 5. તો આપણને ટોટલ આન્સર કરીશું 105 ન્યૂટન અને kg વેઇટ. અને જો એમાં તમે 10 વડે ભાગી નાખો, સોરી અહીંયા ટોટલ કદાચ મારી ભૂલ થશે, 15 × 70 કરીશું એટલે આપણા માટે આન્સર લખીશું 8 ન્યૂટન આવશે. બરાબર, 8 ન્યૂટન આવ્યા, એને 10 વડે ભાગી નાખો એટલે આપણા કેટલા થઈ જશે? 105 કિલોગ્રામ વેઇટ થશે. ઓકે, નેક્સ્ટ એના પછી કહ્યું છે લિફ્ટની યંત્રરચના નિષ્ફળ જઈ જાય, લિફ્ટ જી પ્રવેગ સાથે નીચે આવે છે એટલે ગુરુત્વ પ્રવેગ સાથે નીચે આવશે, લિફ્ટ તૂટી જાય અને લિફ્ટ એ જી પ્રવેગથી નીચે આવતી હોય તો આપણું સૂત્ર કયું આવે? mg - a થાય. પણ સમજો અહીંયા
लीफ नीचे आती हुए त्यानी कंडीशन में क्यों लगे एम जी माइनस ए थे पर ए बराबर जी है हम ए बराबर जी थी जाए तो यो मतलब के जी माइनस जी तो जीरो थे वजन रहित अवस्था आ तो अँ अपने सीधा अर्थ में कहूँ लिफ्ट जयरे मुक्त पतन करे त्यारे ए बराबर जी थाय तो आप सीधे सूत्र लखीए एम जी माइनस ए ज्या ए बराबर जी है तो जी माइनस जी जीरो थी जैसे वजन रहित अवस्था थी गई तो वजन काटो शून्य अवलोकन दर्शाए।